નમસ્કાર મિત્રો મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં છે આપણે ફોરેસ્ટ ગાર્ડના ત્રીસ આઈએમપી પ્રશ્નો છે તેમની વાત કરવાના છે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો તેમાં પહેલો પ્રશ્ન છે કે પાવાગઢની ટેકરીઓ છે એ કઈ પર્વતમાળામાં આવેલી છે તો એમાં જવાબ આવશે કે સાતપુડાની જે પર્વતમાળા છે તેમાં તેમની ટેકરીઓ આવેલી છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ખારા ઘોડા કયા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તેમાં જવાબ આવશે કે મીઠાના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે ત્યારબાદનો પ્રશ્ન છે કે સ્ત્રી રોગ માટે કઈ વનસ્પતિ સૌથી ઉત્તમ છે જેમાં અશોક એટલે કે આપણે આસોપાલવ કહીએ છે તે ઉત્તમ છે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે સૌથી લાંબુ આયુષ્ય કોનું ગણાય છે તો તેમાં જવાબ આવશે કાજબો ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે બોરસલીનો વિશેષ ઉપયોગ કયા રોગમાં થાય છે તો તેમાં જવાબ આવશે કે દાંતના રોગમાં ત્યારબાદ છો પ્રશ્ન ભારતમાં સૌ પ્રથમ દરિયાઈ ઉદ્યાન કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો હતો તો તેમાં જવાબ આવશે જામનગર ત્યારબાદ સાતમો પ્રશ્ન દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે તો તેમાં જવાબ આવશે કિંગ કોબરા ત્યારબાદ આઠમો પ્રશ્ન ક્યુ ગાયક પક્ષી છે તો તેમાં જવાબ આવશે સામા ત્યારબાદ નવમો પ્રશ્ન સૌથી ઝડપી દોડતું પક્ષી ક્યુ છે તો તેમાં જવાબ આવશે શાહમૃક્ષ છે એ ઝડપી દોડે છે ત્યારબાદ દસમો પ્રશ્ન ભારતનું સૌથી ઊંચું પક્ષી ક્યુ છે તો એમાં જવાબ આવશે સારસ ક્રેન છે એ ભારતનું સૌથી ઊંચું પક્ષી છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન ક્યુ પક્ષી પોતાનો માળો બનાવતું નથી તો તેમનો જવાબ આવશે કોયલ છે તે પોતાનો માળો છે એ બનાવતું નથી ત્યારબાદ બારમો પ્રશ્ન ક્યુ પક્ષી છે એ પોતાનું માથું છે એકસો એંસી ડિગ્રી બંને બાજુ છે તે ફેરવી શકે છે તો તેમાં જવાબ આવશે ઘૂવડ ત્યારબાદ તેરમો પ્રશ્ન પક્ષીઓના અભ્યાસ કરતાં વિજ્ઞાનને શું કહેવાય છે તો એનો જવાબ આવશે ઓનિથોલોજી છે એ પક્ષીઓનો જે અભ્યાસ કરતા હોય તેના વિજ્ઞાનને કહેવામાં આવે છે ત્યારબાદ ચૌદમો પ્રશ્ન છે ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો તો ઈસવીસન ઓગણીસો બોતેરમાં છે તે અમલમાં આવ્યો હતો ત્યારબાદ પંદરમો પ્રશ્ન ભારતીય પ્રાણી વિજ્ઞાન સંરક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલો છે તો તેમાં જવાબ આવશે કોલકાતામાં તે આવેલું છે ત્યારબાદ સોળમો પ્રશ્ન ક્યુ પંખી છે જે ઉત્તમ તરવૈયા તરીકે પણ ઓળખાય છે તો એમાં જવાબ આવશે પેગ્વિન તે છે એ ઉત્તમ તરવૈયા તરીકે ઓળખાય છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે તો કોયમ્બતુર છે ત્યાં આવેલું છે ત્યારબાદ અઢારમો પ્રશ્ન ત્યાં ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે તો એમાં જવાબ આવશે કાળો કોશી તેને છે એ પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન કયા પક્ષીની આંખો છે એ દિવસે જોઈ શકાતી નથી તેવી માન્યતા છે તો એમાં જવાબ આવશે ગુવળ ત્યારબાદ વીસમો પ્રશ્ન કયા પ્રાણીનું દૂધ છે એ સૌથી સમતોલ આહાર તરીકે ઓળખાય છે તો એમાં જવાબ આવશે ગાય ત્યારબાદ એકવીસમો પ્રશ્ન ભારતનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તો એમાં જવાબ આવશે ઇન્દ્રોડા પક્ષી અભયારણ્ય છે તે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન જગતના સફાઈ કામગાર તરીકે કયા પ્રાણી ઓળખાય છે તો એમાં જવાબ આવશે જરખ ત્યારબાદ હવે આપણે ત્રેવીસમો પ્રશ્ન જોઈએ કયો પ્રાણી છે એ પોતાના બસ્સાને કોથળીમાં સંતાડી અને રાખે છે તો એમાં જવાબ આવશે કાંગારુ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન કયા પ્રાણીને મારવાથી કે વાગવાથી છે એ મનુષ્યની જેમ રડે છે તો એમાં જવાબ આવશે રીન્સ ત્યારબાદ પચીસમો પ્રશ્ન ભારતનું સૌથી મોટા કદનું હરણ છે એ ક્યુ છે તો એમાં જવાબ આવશે સાબર ત્યારબાદ બાદ છવ્વીસમો પ્રશ્ન મામેજવો વનસ્પતિનો ઉપયોગ વિશેષ કરી અને કયા રોગ માટે થાય છે તો જે ડાયાબિટીસના દર્દી હોય તેમના માટે થાય છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કઈ આયુર્વેદિક વનસ્પતિને છે એ માતા તુલ્ય હિતકારી ગણવામાં આવે છે તો હળદે છે તેને માતાતુલ્ય હિતકારી છે એ ગણવામાં આવે છે ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન વાળની જાળવણી માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો એમાં ભૂંગરાસ છે તેમનો ઉપયોગ થાય છે ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન ભારતનું રાષ્ટ્રીય જલી જીવ ક્યુ છે તેમાં ડોલ્ફિન આવશે ત્યારબાદ ત્રીસમો અને છેલ્લો પ્રશ્ન છે આપણો આજનો ક્યુ વન્ય પ્રાણી છે એ પોતાના મારણને ઝાડ પર મૂકી અને બીજી વાર છે એ ભક્ષણ કરવા માટે ઉપયોગ કરે છે તો એમાં જવાબ આવશે કે દીપડો છે એ પોતાના મારણને છે ઝાડ ઉપર મૂકી અને બીજી વાર ભક્ષણ કરવા માટે ઉપયોગ કરે છે તો મિત્રો આ આપણા ત્રીસ આજના પ્રશ્નો હતા આવા બીજા પણ વિડીયો આવતા રહેશે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો અને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો